ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजी ना गीता प्रवचनों अध्याय 18मो अने छेल्लो भाग पहलो अर्जुन नो छेवटनो सवाल। ईश्वर नी कृपा थी आजे 18मो अध्याय आपणे जोवा पामीए छीए। क्षणे क्षणे पलटाती जती आ दुनिया मां કોઈપણ સંકલ્પને પાર પાડવાનું ઈશ્વરના હાથમાં છે, તેમાં વળી જેલમાં તો ડગલે ને પગલે અનિશ્ચિતતાનો અનુભવ થયા કરે છે। અહીં આપણે એકાદ કામ શરૂ કરીએ તે પૂરું થયેલું જોવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે। આપણી આ ગીતા પૂરી થશે એવી અપેક્ષા શરૂ કરતી વખતે નહોતી, પણ ઈશ્વરની એવી ઈચ્છા હતી એટલે આજે આપણે છેવાડે આવી પહોંચ્યા છીએ। 14મા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા હતા। તે પૈકી રાજસને અને તામસને છોડી સાત્વિકનો સ્વીકાર કરવાનો છે એ આપણે જોયું। ત્યારબાદ 17મા અધ્યાયમાં તે જ વાત આપણે જુદી રીતે જોઈ। યજ્ઞ, દાન અને તપ, અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય તો યજ્ઞ એ જીવનનો સાર છે। યજ્ઞને જરૂરી એવા આહાર વગેરે જે કર્મો છે તે બધાને પણ સાત્વિક તેમજ યજ્ઞરૂપ જ કરી નાખવાના છે। યજ્ઞરૂપ અને સાત્વિક હોય તેટલા જ કર્મો સ્વીકારવા અને બાકીના છોડવા એવો ધ્વનિ 17મા અધ્યાયમાંથી ઉઠે છે તે આપણે સાંભળ્યો છે। ઓમ તત્સત એ મંત્રનું સ્મરણ શા સારું રાખવું તે પણ આપણે જોયું છે। ઓમ એટલે સાતત્ય, તત એટલે અલિપ્તતા અને સત એટલે સાત્વિકતા। આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ, એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય। આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેટલાક કર્મો ટાળવાના હોય છે અને કેટલાક કર્મો કરવાના હોય છે। ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે। ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે, કર્મ સતત કરવું અને ફળનો ત્યાગ કરવો એ જે ગીતાની શીખ છે તે બધે જોવા મળે છે। પણ આ એક બાજુ થઈ, બીજી બાજુ એવી માલુમ પડે છે કે કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ પણ કરવાનો છે। એટલે છેવટે 18મા અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો, કોઈ પણ કર્મ ફળ ત્યાગપૂર્વક કરવું એ એક બાજુ થઈ, વળી કેટલાક કર્મો ખસુસ કરીને છોડવા અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ, એ બે વાતનો મેળ કેમ બેસાડવો? જીવનની સ્પષ્ટ દિશા જાણવાની મળે એટલા માટે અર્જુને આ સવાલ ભગવાન શ્રી કૃષ્ણને કર્યો છે। ફળ ત્યાગનો મર્મ ધ્યાનમાં બેસે તેટલા માટે આ સવાલ છે, જેને શાસ્ત્ર સંન્યાસ કહે છે। તેમાં કર્મ સ્વરૂપતઃ છોડવાનું છે, કર્મનું જે સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે। ફળ ત્યાગમાં કર્મનો ફલતઃ એટલે કે ફળથી ત્યાગ કરવાનું હોય છે। ગીતાના ફળ ત્યાગમાં પ્રત્યક્ષ કર્મનો ત્યાગ કરવાની જરૂર ખરી? આ સવાલ છે। ફળ ત્યાગની કસોટીમાં સંન્યાસનો ઉપયોગ છે ખરો? સંન્યાસની મર્યાદા ક્યાં સુધીની?
સંન્યાસ અને ફળત્યાગ એ બંનેની મર્યાદા કઈ અને કેટલી? આવો અર્જુનનો આ સવાલ છે. જવાબ આપતા ભગવાને એક વાત સાફ કરી દીધી છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગનું તત્વ બધે લાગુ પાડી શકાય એમ છે. સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવાની વાતનો રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરવાની વાતની સાથે કોઈ વિરોધ નથી. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપ મેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાક કર્મો છોડવા જ પડે. ફળત્યાગ પૂર્વક કર્મ કરવાની વાતમાં કેટલાક કર્મોનો પ્રત્યક્ષ ત્યાગ આવી જ જાય છે. આ વાતનો આપણે જરા ઊંડી દૃષ્ટિથી વિચાર કરીએ. જે કામ્ય કર્મો છે, જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતાની સાથે જ ખખડી પડે છે. ફળત્યાગની સાથે કામ્ય તેમજ નિષિદ્ધ કર્મો ઊભા જ રહી શકતા નથી. ફળત્યાગ પૂર્વક કર્મો કરવા એ કેવળ કૃત્રિમ, યાંત્રિક અને તાંત્રિક ક્રિયા નથી. આ કસોટીથી કયા કર્મો કરવા અને કયા કર્મો કરવા નહીં એ વાતનો આપમેળે નિકાલ થાય છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે, કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ના, આવો ભાસ થાય છે ખરો, પણ વસ્તુતઃ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ કયું કરવું અને કયું ન કરવું તે સમજાઈ જાય છે. હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતાની સાથે એ કર્મો ખરી પડે છે. સૂર્યનું અજવાળું ફેલાતાની સાથે બધી ચીજો ઉજળી દેખાવા માંડે છે, પણ અંધારું ઉજળું દેખાય છે ખરું, તે નાશ પામે છે. તેવી જ નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોની સ્થિતિ છે. કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવા, જે કર્મ હું કરવા ધારું છું તે અનાસક્તિપૂર્વક, ફળની લેશ માત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે, એ પહેલા જોઈ લેવું. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે. આ કસોટી પ્રમાણે કામ્ય કર્મો આપોઆપ ત્યાજ્ય ઠરે છે, તેમનો સંન્યાસ જ યોગ્ય થાય. હવે રહ્યા શુદ્ધ સાત્વિક કર્મો, એ અનાસક્ત રીતે અહંકાર છોડીને કરવાના છે. કામ્ય કર્મોનો ત્યાગ કરવો એ પણ એક કર્મ થયું. ફળત્યાગની કાતર તેના ઉપર પણ ચલાવવી જોઈએ અને કામ્ય કર્મોનો ત્યાગ પણ સહજ રીતે થવો જોઈએ. આમ આપણે ત્રણ વાતો જોઈ. પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક જ કરવાના છે. બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લગાવતા વેત આપ મેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. આટલો ત્યાગ મેં કર્યો એવો અહંકાર કદી પણ પેદા થવા ન દેવો. રાજસ અને તામસ કર્મો ત્યાજ્ય સાથે, કારણ કે તે શુદ્ધ નથી. શુદ્ધ ન હોવાથી કરનારના ચિત્ત પર તે કર્મો લેપ કરે છે. પણ વધારે વિચાર કરતા એમ જણાય છે કે સાત્વિક કર્મો પણ સદોષ હોય છે. જે કર્મ છે તેમાં કંઈ ને કંઈ દોષ હોય જ છે. ખેતીના સ્વધર્મનો વિચાર કરીએ તો તે શુદ્ધ સાત્વિક ક્રિયા છે, પણ આ યજ્ઞમય સ્વધર્મરૂપ ખેતીમાં પણ હિંસા થાય છે. ખેડ વગેરે કરતા કેટલાય જીવજંતુ મરી જાય છે. કૂવા પાસે કાદવ ન થાય તે માટે પથ્થર બેસાડવા જઈએ ત્યાંય જીવો મરે છે.
સવારે સૂરજનું અજવાળું ઘરમાં પેસે છે તેની સાથે અસંખ્ય જીવો મરી જાય છે, જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ તે મારણ ક્રિયા થવા બેસે છે। સારાંશ કે સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પછી કરવું કેવી રીતે? મેં પહેલાં કહ્યું હતું કે બધા ગુણોનો પૂરો વિકાસ થવો હજી બાકી છે। જ્ઞાન, ભક્તિ, સેવા, અહિંસા એ બધાનો બિંદુ માત્ર અનુભવ થયો છે। અત્યાર પહેલાં બધો અનુભવ થઈ ચૂક્યો છે એવું નથી। અનુભવ કરતી કરતી દુનિયા આગળ ચાલે છે। મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે, તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું અને તેમણે વેપાર કરવો। અનાજ પકવવું એ પાપ છે, અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી, પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી। આવી રીતે કર્મ સંકોચ કરતો કરતો માણસ વર્તે તો છેવટે આત્મનાશ વોરી લે। કર્મમાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે તેમ તેમ કર્મનો ફેલાવ વધતો જશે। તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી કે? કપાસ પકવવો એ જો પાપ છે તો નિપજેલો કપાસ વેચવો એ પણ પાપ છે। કપાસ પેદા કરવાનું કામ સદોષ છે, માટે તે કર્મ છોડી દેવાનું સૂજે એ બુદ્ધિની ખામી છે। બધા કર્મોનો બહિષ્કાર કરવો, આ કર્મ ન જોઈએ, પેલું કર્મ ન જોઈએ, કંઈ જ કરવું ન જોઈએ, એ રીતે જોનારી દૃષ્ટિમાં સાચો દયાભાવ રહ્યો નથી પણ મરી ગયો છે એમ જાણવું। ઝાડને ફૂટેલો નવો પાલો ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે। ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે। તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ છોડી ન દેવી? આનો જવાબ પહેલા એકવાર આપ્યો છે। સર્વ કર્મનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે, એ વિચાર મોહક છે, પણ આ અસંખ્ય કર્મોને છોડવા શી રીતે? રાજસ તેમજ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની ખરી? સદોષ એવા જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવા? વાતની ખૂબી એવી છે, ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઇન્દ્ર અમર હોવાથી નથી મરતો, તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ નથી મરતો ને તે ઉલટો જબરો થઈને બેસે છે। સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે, પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્ય ક્રિયા મજબૂત હોવાથી નહીં જ મરે, પણ દોષ ક્રિયા માત્ર વધતી જશે। આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઇન્દ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી, તો પછી તેમના ત્યાગની રીત કઈ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પછી ઉંદર હિંસા કરશે? સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે? ખેતરોમાં ઉભેલો પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે? આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ। ગોરખનાથને મચ્છંદરનાથે કહ્યું, આ છોકરાને ધોઈ લાવો। ગોરખનાથે છોકરાના પગ પકડી ને બરાબર ઝીંક્યો ને તેને વાળ પર સૂકવવા નાખ્યો। મચ્છંદરનાથે કહ્યું, છોકરાને ધોઈ આણ્યો કે? ગોરખનાથ બોલ્યા, તેને ઝીંકીને ધોઈ સૂકવવા નાખ્યો છે। છોકરાને ધોવાની આ રીત હોય? કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે। તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બંનેમાં ભેદ છે, સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે। વિવેકહીન વર્તનથી કંઈક જુદું જ ઇદમ તૃત્યમ થઈ જાય છે। તુકારામે કહ્યું છે, ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતારા મારે શું કરવું? નાનો સરખો ત્યાગ કરવા જઈએ
તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે, એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે। જરા અમસ્તા ત્યાગને માટે મોટા મોટા ઇન્દ્રભવન ઉભા કરવા તેને બદલે પેલી છાપરી શી ખોટી છે, તે જ પૂરતી છે। લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો તેને બદલે પહેરણને બંડી પહેરવા વધારે સારા। તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે। તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે। કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે, કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે। શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય, પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચૂનો લગાડીએ શું થાય, તે કાળા રંગને છે તેવો જ રહેવા દેવાનો, તેના તરફ જોવાનું જ માંડી વાળવાનું, તેને અમંગળ નહીં કહેવાનું। એક માણસ હતો, તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો। તે ગામમાં પણ તેને ગંડવાળ જોયો એટલે તે જંગલમાં ગયો। ત્યાં જઈ એક આંબા નીચે બેઠો, ઉપરથી એક પંખી તેના ઉપર ચરક્યું, એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો। નદીમાં મોટા માછલા નાના માછલાને ખાતા હતા એ જોઈને એને ચિતરી ચડી ગઈ। આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી એણે ચિતા સળગાવી। ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા, તેમણે કહ્યું, અલ્યા કેમ આપઘાત કરે છે? પહેલાંએ કહ્યું, આ દુનિયા અમંગળ છે તેથી। પેલા ગૃહસ્થે કહ્યું, તારું આ ગંડવાળથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે। અમે અહીં નજીક રહીએ છીએ, અમારે ક્યાં જવું? એક વાળ બળે છે ને તો એ કેટલી બધી દુર્ગંધ ફેલાય છે, તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે, અહીં કેટલી દુર્ગંધ મારશે એનો તે કંઈ વિચાર કર્યો છે? પેલા માણસે ત્રાસીને કહ્યું, આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી। વિનોબાજીના ગીતા પ્રવચનો અધ્યાય 18મો ભાગ 1લો અહીં સંપન્ન કરીએ। ફરી મળીએ આવતા ગુરુવારે। હરિ ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। किसका सहारा।